સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ દ્વારા કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભાના ઉમેદવાર સહિત કાર્યકરો, હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર પણ તેજ થયો છે. ત્યારે પ્રાંતિજના ઊંચા રોડ ઉપર આવેલ મહાકાળી મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા એક કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સાબરકાંઠાના લોકસભાના ઉમેદવાર ડૉક્ટર તુષારભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પટેલ, બેચરસિંહ રાઠોડ, રેખાબેન ચૌધરી, કોંગ્રેસ તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પટેલ, શહેર પ્રમુખ ચિરાગભાઈ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીલક્ષી રણનીતિ બનાવવા સહિતની ચર્ચાઓ કરી હતી. જીલ રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ. સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે. આ વિસ્તારના અનેક પ્રશ્નો કેન્દ્ર સરકાર સમક્ષ પડતર છે, એનું કોઈ નિરાકરણ હજી સુધી આવી શક્યું નથી. 2009 થી 2014 દરમિયાન હું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેનો મિનિસ્ટર હતો. એ વખતે મેં ચિલોડાથી રતનપુર બોર્ડર સુધીમાં 4 જેટલા ફ્લાયઓવર મેં મંજૂર કર્યા હતા. આજે એ વાતને 10 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ એ ફ્લાયઓવર હજી સુધી એની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. યુપીએ સરકારમાં મનમોહનસિંહ સાહેબના નેતૃત્વ હેઠળ દરેક દેશની શક્તિપીઠને રેલવેથી જોડવાની વાત કરીને એ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતા, પણ આજ સુધી આપણા શક્તિપીઠ અંબાજી ધામ, અંબાજી માતાના મંદિર સુધી રેલવે પહોંચી નથી. તો એ પણ વહેલી તકે એક પ્રોજેક્ટ પૂર્ણ થાય એના માટેની પણ મારી પ્રયત્ન કરીશ અને વહેલી તકે પૂરો કરાવીશ. એટલે ઉમેદવારના વિરોધ, હવે આ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક પ્રશ્ન છે. હું એમાં કોઈ આશાવાદી નથી કે એનાથી મને ફાયદો થશે. હું અમારે કોંગ્રેસ પક્ષની તાકાતથી, કોંગ્રેસ પક્ષના કાર્યકરોના આગેવાનોની મહેનતથી અને કોંગ્રેસ પક્ષે કરેલા કામો, એમાં પછી આઝાદીની લડતની વાત હોય કે અત્યાર સુધીમાં ભારત દેશના વિકાસમાં કોંગ્રેસનું યોગદાન હોય, એના પર અમે ચૂંટણી લડીશું અને આ ચૂંટણી અમે જીતીશું. આજે તમે પ્રચારના શ્રી ગણેશ કરે છે, પણ તમને એવું નથી લાગતું કે કોંગ્રેસના કાર્યકરોની પાકી નજર હોય, ઓછા હોય? ના, અમે આ કોઈ જનસભા નથી, આ કોઈ જાહેર સભા નથી. આજે અમે એવા માણસોને બોલાવ્યા છે કે જે આ પ્રાંતિજ તાલુકાનો આગેવાન છે, કે કોઈ તાલુકા પંચાયતનો સભ્ય છે, કે તાલુકા પંચાયતની ચૂંટણી લડેલો માણસ છે, કોઈ સરપંચ છે કે માજી સરપંચ છે. એટલે અમે જવાબદાર માણસોને બોલાવ્યા છે. અમે આજે મતદારને નથી બોલાવ્યા, પણ જવાબદાર માણસોની આ મિટિંગ હતી અને અમે કઈ રીતે આગામી દિવસોમાં આ તાલુકામાં પ્રચારતંત્ર ગોઠવાય એના માટે અમે માત્ર જે અમારા ચુનંદા આગેવાનો છે એટલાને જ આજે આમંત્રિત કર્યા છે. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર.
સ્થળ સ્વી પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.